મિત્રો આજે આપણે વાત કરવાના છે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ એકમાં મફત પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ છે એ આજથીને બહાર પાડવાનો છે તમારા પત્ર છે એ તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે ત્યાર પછી કઈ તારીખે તમારે વેરિફિકેશન માટે જવાનું છે અને ત્યાર પછીની પ્રોસેસ શું રહેશે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો તમારા મિત્રો સુધી આને શેર કરો અને ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો જેથી આવી કોઈ પણ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ અહીં તમે જોઈ શકો છો પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી તેર હજાર એકસો ને અગિયાર બેઠક પર પ્રવેશ છે એ ફાળવવામાં આવશે આરટીનો આજે બીજો રાઉન્ડ એક પોઈન્ટ જીરો ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલો છે એ બદલાવી છે એટલે કે એક લાખ ત્રણ હજારની આસપાસ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સ્કૂલો પસંદ નહોતી તેઓએ ચેન્જ કરી છે અને ત્યાર પછી આઠ હજાર નવસો ને અડતાલીસ વિદ્યાર્થીઓએ પસંદ કરેલી શાળાઓ છે એ એમને એટલે કે યથાવત રાખી છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ કરેલો નથી ત્યાર પછી જોઈએ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પચીસ ટકા પ્રમાણે ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે તેઓને પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે તેર હજાર એકસો અગિયાર બેઠકો ખાલી પડી હતી આ ખાલી પડેલ બેઠકો માટે સત્તરમી મે મંગળવારના રોજ બીજા રાઉન્ડના પ્રવેશ ફાળવવામાં આવશે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને પુનઃ શાળા પસંદગીની તક પણ આપવામાં આવી હતી આ દરમિયાન કુલ એક લાખ ત્રણ હજાર ઓગણીસ વિદ્યાર્થીઓએ સ્કૂલોમાં ફેરફાર કર્યો છે આ સિવાય આઠ હજાર નવસો ને અડતાલીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓએ જૂની સ્કૂલ પસંદ કરેલ હતી તે શાળા યથાવત રાખી છે એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ કરેલો નથી ત્યાર પછી આગળ જોઈએ તો મંગળવારના રોજ બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળશે તેઓના રજિસ્ટર થયેલ મોબાઈલ નંબર ઉપર તેમને મંગળવારે સવારે જે મેસેજ છે એ મોકલવામાં આવશે તો મિત્રો તમે ચેક કરી શકો છો તમારો ફોન કે તમને મેસેજ મળેલો છે કે નહીં અને જો મેસેજ ન મળેલો હોય તો પણ આપણે જણાવશું કે તમારે કઈ રીતે ઓનલાઈન સ્ટેટસ ચેક કરવું જે વિદ્યાર્થીઓએ પ્રવેશના મેસેજ પ્રાપ્ત થશે તેઓએ અઢારથી લઈ અને તેવીસ મેના રોજ છે એ અહીં વેરિફિકેશન માટે સ્કૂલે છે એ જવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો અઢારથી લઈ અને તેવીસ તારીખ સુધીમાં સ્કૂલમાં જઈને તમારે પ્રવેશ છે એ કન્ફર્મ કરવાનો રહેશે અને જે પ્રવેશ ફોર્મ છે એ પણ તમારે સાથે લઈ જવાનું રહેશે ઉલ્લેખનીય છે કે પ્રથમ રાઉન્ડની જે પ્રવેશ પ્રક્રિયા છે એ પૂર્ણ થયા બાદ જ પ્રવેશથી વંચિત અને માન્ય રહેલા એક લાખ અગિયાર હજાર નવસો સડસઠ અરજદારોને તારીખ બાર તેર અને ચૌદ મે એમ ત્રણ દિવસ દરમિયાન સ્કૂલ પસંદગી માટે છે એ તક આપવામાં આવેલી હતી જેમને પણ એમાં ફેરફાર કરેલો છે જેમને પસંદગીની સ્કૂલ મળેલી છે તેઓના જો નંબર આવી ગયા હશે એટલે કે તેમના બાળકને પ્રવેશ મળેલ હશે તો તેમને એસએમએસ મળશે અને મિત્રો જો તમને એસએમએસ નથી મળેલો તો તમારે ઓનલાઈન કઈ રીતે ચેક કરવું તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તેમાં સર્ચ કરાવવાનું રહેશે આરટી ડોટ ઓ ગુજરાત ડોટ કોમ જેવું તમે સર્ચ કરાવશો એટલે રાઇટ ટુ એજ્યુકેશનની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે હવે માની લો કે તમને એસએમએસ નથી મળેલો તમારે સ્ટેટસ ચેક કરવું છે તો અહીંયા અરજીની સ્થિતિ એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને જે તમારા બાળકનો ફોર્મ ભરતી વખતે એપ્લિકેશન નંબર તમને મળેલો છે એ અને તમારા બાળકની જન્મ તારીખ અહીંયા નાખી સબમિટ કરાવશો એટલે જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન અરજી પણ ચેક કરી શકો છો તમારા બાળકની અરજીની સ્થિતિ શું છે એ અને જો તમને એસએમએસ મળી ગયો હોય તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય તો સેમ પ્રોસેસ રહેશે એડમિટ કાર્ડ ઉપર તમે ક્લિક કરશો અહીંયા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી ત્યાર પછી તમારા બાળકનું એડમિટ કાર્ડ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને જ્યારે પણ તમે શાળાએ વેરિફિકેશન માટે જાઓ ત્યારે આ એડમિટ કાર્ડ સાથે જે અરજી ફોર્મ છે એ અને તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને બબે જેરોક્સ છે એ તમારે સાથે સાથે લઈ જવાની રહેશે ત્યાર પછી જ તમારા બાળકનું જે એડમિશન છે એ કન્ફર્મ થશે તો મિત્રો આશા રાખું છું કે અહીં બીજા રાઉન્ડના સ્ટેટસ ચેકથી લઈ અને એડમિશન પ્રક્રિયા સુધીની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે લાઇક કરજો તમારા મિત્રો સુધી આને શેર કરો જેથી તેઓને પણ ખબર પડે અને ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી છે સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ